ખબરોમાં બને રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. ચૂંટણીના મતદાન પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય માવજીભાઈ પટેલ ભાજપમાં જોડાશે. કોંગ્રેસ માટે ઝટકા સમાન સમાચાર. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય માવજીભાઈ પટેલ ભાજપમાં જોડાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કેસ પહેરીને માવજીભાઈ પટેલ ભાજપમાં જોડાશે. થરાદ પેટા ચૂંટણીના મતદાન પહેલા જ કોંગ્રેસે મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય માવજીભાઈ પટેલ ભાજપમાં જોડાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ખેસ ધારણ કરીને માવજીભાઈ પટેલ ભાજપમાં જોડાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે માવજીભાઈ પટેલ ભાજપમાં જોડાશે. મહત્વના સમાચાર. કોંગ્રેસને ઝટકા સમાન કહી શકાય. કોંગ્રેસને ઝટકો લાગ્યો છે કારણ કે માવજીભાઈ પટેલ અગ્રણી કહેવાય, કોંગ્રેસમાં અવગણના થતા હોવાના આરોપ સાથે તેમણે ભાજપનો કેસ ધારણ કરવાનું નક્કી કર્યું છે. વધુ માહિતી મેળવીશું અમારા સંવાદદાતા હારૂન નાગોરી પાસેથી. હારૂન, શા માટે માવજીભાઈ જોડાઈ રહ્યા છે ભાજપમાં? ખાસ કોઈ મુદ્દા અથવા આક્ષેપો? જે રીતે થરાદ કોંગ્રેસને મોટો ઝટકો થવા જઈ રહ્યો છે, કારણ કે થરાદના પૂર્વ ધારાસભ્ય માવજીભાઈ પટેલ આજે ભાજપમાં ખેસ ધારણ કરશે. તેમનો આક્ષેપ છે કે કોંગ્રેસમાં ઘણા સમયથી તેમની અવગણના થઈ ગઈ છે અને પ્રચારમાં પણ તેમની સાથે ક્યાંક ને ક્યાંક અવગણના થતી હોવાનું સામે આવ્યું છે, જેને લઈને તેઓ ટૂંક સમયની અંદર આજે સીએમના હાથે ભાજપનો ખેસ ધારણ કરશે. કહી શકાય છે કે જે રીતે ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસના એક પછી એક નેતા ભાજપમાં જોડાઈ રહ્યા છે, ત્યારે વધુ એક કોંગ્રેસને મોટો ઝટકો કહી શકાય, કારણ કે માવજીભાઈ પટેલ એ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય છે અને થરાદ વિસ્તારની અંદર સારું એવું નામ ધરાવતા વ્યક્તિ છે. જી આભાર હારૂન, સમગ્ર મુદ્દે માહિતી આપવા બદલ. તો કોંગ્રેસને ઝટકો, કોંગ્રેસના આગેવાન જે છે હવે ભાજપમાં જોડાશે અને આક્ષેપ પણ અનેક કર્યા છે. થરાદ પેટા ચૂંટણીના મતદાન પહેલા કોંગ્રેસને આ ઝટકો લાગ્યો છે. માવજીભાઈ પટેલ જે છે, જે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય છે, તેઓ હવે ભાજપમાં જોડાશે.